એ છે કે આપણે રોજબરોજ જે પાણી પીએ છીએ એની ગુણવત્તા ધીરે ધીરે બગડી રહી છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે, જે સૌથી મોટી ફિકરની વાત છે. હાલમાં જ ઉત્તર ગુજરાતના ભૂગર્ભ જળમાં ચિંતાજનક રીતે TDS અને ફ્લોરાઇડનું પ્રમાણ વધી રહ્યું હોવાનું ખુલ્યું છે. ત્યારે એ જાણીએ કે પાણીમાં વધી રહેલું TDS કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભજળના TDSમાં ચિંતાજનક વધારો. પાણીમાં TDS અને ફ્લોરાઇડની માત્રામાં થઈ રહ્યો છે વધારો. ભૂગર્ભજળમાં TDS અને ફ્લોરાઇડની માત્રા વધતા આરોગ્યનું જોખમ. હાડકા, દાંત, સ્કિન, પાચન શક્તિ, વાળ ખરવાની બધી સમસ્યા. તમે માનો કે ના માનો, પરંતુ ભૂગર્ભજળ ધીમે ધીમે ઊંડા જઈ રહ્યા છે. સાથે સાથે ભૂગર્ભજળમાં TDS અને ફ્લોરાઇડની માત્રામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ગુજરાત વોટર રિસોર્સિંગ ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સૌથી વધુ TDS પાટણ જિલ્લામાં 9,130 નોંધાયું છે, તો સૌથી ઓછું TDS 810 અરવલ્લીમાં નોંધાયું છે. ફ્લોરાઇડની માત્રા જોઈએ તો સૌથી વધુ 1.03 પાટણમાં નોંધાઈ છે. એની સામે સૌથી ઓછું 0.84 સાબરકાંઠામાં નોંધાયું છે. ગુજરાત વોટર રિસોર્સિંગ ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશન વિભાગના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પીવાના પાણી માટે TDSની માત્રા 500 આસપાસ હોવી જોઈએ. ખેતી માટે 2500 આસપાસ TDS હોવું જોઈએ. કોમર્શિયલ ઉપયોગ માટે 500-1000 TDS હોવું જોઈએ, જેની સામે પાટણ જિલ્લામાં 9,130 TDS એ અતિશય ચિંતાજનક કહી શકાય તેમ છે. ગુજરાત વોટર રિસોર્સિંગ ડેવલપમેન્ટ એન્ડ કોર્પોરેશનના આંકડા મુજબ વર્ષ 2019માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 10,110 અને ફ્લોરાઇડ સાબરકાંઠામાં 1.32 PPM નોંધાયું. વર્ષ 2020માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 10,640 અને ફ્લોરાઇડ સાબરકાંઠામાં 1.28 PPM નોંધાયું. વર્ષ 2021માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 9,732 અને ફ્લોરાઇડ મહેસાણામાં 1.47 PPM નોંધાયું છે, જ્યારે વર્ષ 2022માં સૌથી વધુ TDS પાટણના પાણીમાં 9,130 અને ફ્લોરાઇડ પાટણમાં 1.03 PPM નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં ફ્લોરાઇડ જોવા જઈએ તો ઓલમોસ્ટ રેન્જમાં છે, પણ 1.5 PPMની રેન્જ છે કે 1.5 PPM કરતાં ફ્લોરાઇડ વધારે ના હોવા જોઈએ. પણ બનાસકાંઠામાં અને મહેસાણામાં બોર્ડર ઉપર છે, 1.47, 1.31 સમથિંગ લાઈક ધીસ. અને TDSની વેલ્યુ જોવા જઈએ તો અરવલ્લી હાર્ડરોક એરિયા છે, તો એમાં ઓલમોસ્ટ 800-800ની આસપાસ TDS વેલ્યુ રહેલી છે છેલ્લા 3 વર્ષમાં અમારા ઓબ્ઝર્વેશન સ્ટેશન પ્રમાણે. જ્યારે સૌથી વધારે TDS પાટણ જિલ્લામાં રહેલું છે, કે જે આશરે 8-10 હજારની વચ્ચે વેરી થાય છે છેલ્લા 3 વર્ષમાં. ભૂગર્ભજળમાં TDS અને ફ્લોરાઇડની માત્રા વધવાનું કારણ જોઈએ તો ધીમે ધીમે ભૂગર્ભમાં પાણી ઊંડા જઈ રહ્યા છે, અને પાણી ઊંડા જવાને કારણે પાણીમાં TDS અને ફ્લોરાઇડ વધી રહ્યું છે. પાણી એટલે જીવનની પ્રાથમિક જરૂરિયાત, અને આ પાણી ખાસ તો પીવામાં ઉપયોગમાં લેવાતું હોય છે અને ખેતીમાં પણ. પરંતુ પીવામાં વધુ TDS-વાળું પાણી ઉપયોગમાં લેવામાં આવે તો તે વ્યક્તિના શરીરમાં અસર કરે છે, જેમાં હાડકા નબળા પડવા, સાંધાનો દુખાવો, દાંતની સુરક્ષા, પડને નુકસાન થવું, સ્કિન, પાચન શક્તિ, BP સહિત વાળ ખરવાની સમસ્યા વધે છે. આ પ્રકારની સમસ્યા જે તે વિસ્તારમાં વધી પણ રહી છે. હાલમાં પાણીમાં વધી રહેલ TDS અને ફ્લોરાઇડની વધુ પડતી માત્રાને લીધે ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે દાંતનું ઇનેમલ એટલે કે પ્રોટેક્ટિવ લેયરને નુકસાન થાય છે, એટલે દાંતમાં વધુ પડતી પીડાશ જોવા મળે છે. આ સમસ્યા નાના બાળકમાં વધુ જોવા મળે છે. ચામડીમાં પણ નોન કોલાજન જમા થાય છે, જેના કારણે સ્કિન એજિંગની પ્રોસેસ છે જે ઝડપી બને છે, વૃદ્ધત્વની સમસ્યા ઝડપી બને છે.
વાળ વધુ પડતા ખરે છે. હાઇપર સેન્સિટિવ લોકોમાં ખરજવા અને ખીલની સમસ્યાઓ વધુ પડતી જોવા મળે છે. આમ સરકાર એક તરફ ભૂગર્ભ જળ ઊંચા લાવવા સતત આહવાન કરતી રહી છે, ત્યારે બીજી તરફ ભૂગર્ભમાંથી પાણી બહાર ખેંચી ખેંચીને ઉપયોગમાં લેવાતા પાણીને કારણે જળસ્તર વધુ ઊંડા જઈ રહ્યા છે. બસ આ જ કારણસર પાણીમાં ટીડીએસ અને ફ્લોરાઇડ વધી રહ્યું છે અને તેની સીધી અસર આ પાણી પીનાર અને ઉપયોગ કરનારને થઈ રહી છે. જાણકારો કહે છે કે આ ચિંતાજનક આંકડા જોઈને હજુ પણ આપણે નહીં ચેતીએ તો ભવિષ્યમાં આ પાણી પીવાલાયક પણ રહેશે નહીં, અને એટલે અત્યારથી જ જળસ્તર કેવી રીતે ઊંચા આવે તેવા પ્રયાસો કરવા જરૂરી છે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.